हेलो फ्रेंड्स, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. બ્રેક બદલ માફી ચાહું છું. બરાબર બે ત્રણ દિવસનો આપણો જે બ્રેક પડી ગયો એના બદલ સિરિયસલી આઈ એમ સોરી. તો બ્રેક પછી આપણે નવેસરથી શરૂઆત કરીએ. આપણે જીપીએસસી ની વાત કરીએ છીએ. જીપીએસસી આપવાની છે 4 જૂને લગભગ. આપણે બધા એક સાથે એક જીપીએસસી નો ટાર્ગેટ બનાવીને ચાલી રહ્યા છે. તો અંદાજે 1 મહિનોનો હવે ટાઈમ રહ્યો છે. આ છેલ્લી ઘડીની જે પ્રિપેરેશન છે એને કઈ રીતે બૂસ્ટ કરવી, કઈ રીતે એમાં વધારે મહેનત કરવી એની થોડી ઘણી આજે ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા તમારા જે સૌથી બે મોસ્ટ કોમન સજેશન હતા એના માટે જ આ એક વિડિયો બનાવેલો છે. એક વસ્તુ તો હતી કે ભાઈ બુક લિસ્ટ શું, અમને કઈ બુક્સ વાંચવી, કઈ બુક્સ વધારે અમને સહાય કરશે, કઈ બુક્સમાંથી સારી એવી પ્રિપેરેશન થઈ શકશે, કઈ બુક્સ ના વાંચવી, આ બધા જે તમારા ખાસ અગત્યના ક્વેશ્ચન છે એની જ આજે ચર્ચા કરવાની છે. અને બીજો એક મોસ્ટ કોમન જે કોમેન્ટ આવતી હતી કે સેમિનારનો વિડીયો બનાવીને અપલોડ કરો, સેમિનારનો વિડીયો મૂકવા હોય તો. મિત્રો, એના માટે હું ક્ષમા ચાહું છું કે સેમિનારનો વિડીયો હું બનાવી શકું એમ નથી. એની પોસિબિલિટી ઓછી છે. 12 કલાકનો જે સેશન હોય છે એમાં કઈ રીતે શૂટિંગ કરવું, કઈ રીતે વિડીયો બનાવવો એ ખૂબ તકલીફવાળું કામકાજ છે. મોબાઈલમાં જો વિડીયો બનાવવામાં આવે, લાઈવ લેક્ચર તમે કહો છો કે લાઈવ લેક્ચર અપલોડ કરવામાં આવે તો એમાં ક્વોલિટી જળવાશે નહીં વિડીયોની. બોર્ડ ઉપર શું લખું છું, શું નહીં, કશું દેખાશે નહીં. એટલે સેમિનારનો વિડીયો ખૂબ જ અઘરો પ્રશ્ન થઈ બનશે. પરંતુ હા, સેમિનારનો વિડીયો ભલે હું ના મૂકું, પરંતુ જેટલા અગત્યના ટોપિક્સ છે, જેટલો આપણો સિલેબસ છે એને લગતા બધા જ વિડીયો હું લેક્ચર સ્વરૂપે મૂકવાનો જ છું. એટલે એ બાબતે તમે નિશ્ચિંત થઈ જાઓ કે તમે સેમિનારમાં આવી શકો છો કે નથી આવતા. તમે નથી આવવા માટે અનુકૂળ કે ભાઈ તમારે કોઈ પ્રશ્ન છે, તમે નહીં આવી શકો, કોઈ ચિંતા નહીં કરો, એકદમ નિશ્ચિંત રહો, આપણે બધા જ લેક્ચર મૂકવાના છે. તો એક આ વસ્તુ હતી. બીજી વસ્તુ બુક લિસ્ટ, કે ભાઈ કઈ રીતે મહેનત કરવી, શું વાંચવું, શું ના વાંચવું. તો જો એક ઓવરઓલ જીપીએસસી નું આપણે માળખું જોઈએ એટલે એમાં 8 સબ્જેક્ટ છે ટોટલ. બરાબર, 8 સબ્જેક્ટમાં પહેલા પેપરમાં પહેલો જ જે ટોપિક આપણને આપેલો છે એ છે ઇતિહાસ, હિસ્ટ્રી. હિસ્ટ્રીની આપણે અવારનવાર જેમ વાત કરી ગયા છીએ, 3 ભાગ છે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. સૌથી પહેલા તો તમારે આધુનિક ભારતનો ઇતિહાસ કવર કરવાનો છે સૌથી પહેલા. અને આના માટે જો કોઈ સારામાં સારી બુક હોય તો મારા મત મુજબ એ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં પણ 2 ઇતિહાસની બુક છે. એક ધારાયા સાહેબની બુક છે જે ફક્ત ને ફક્ત ભારતનો ઇતિહાસ છે, જે 2 વોલ્યુમમાં છે, ખૂબ જ લેન્ધી બુક છે, તમે એને પણ ફોલો કરી શકો છો. આ સિવાય તમને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જ એક બુક મળશે જેનું નામ છે ભારતમાં સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાત. તો આ એક જ વોલ્યુમમાં બુક છે, એક જ પાઠ છે એનો અને લેન્ધી ઓછી છે. અને એમાં તમને ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ બંને એક સાથે એક જ ફ્લોમાં કવર થઈ જશે. તો આ એક બુક સારી છે. આ સિવાય જો તમારે ઇતિહાસ વાંચવું હોય, જેને પહેલેથી થોડી ઘણી પ્રિપેરેશન કરેલી છે એને વાંચવું હોય તો ઓલ્ડ એનસીઆરટી ની બુક્સ આવે છે જેમાં આધુનિક ભારતનો ઇતિહાસ તમને મળી જશે. ઓથર છે બિપિન ચંદ્ર સાહેબ. આ સિવાય જો ફેક્ચ્યુઅલ ડેટા તમારે કવર કરવા છે તો સ્પેક્ટ્રમની બુક આવે છે હિસ્ટ્રી માટેની, આ પણ તમે કવર કરી શકો છો. પરંતુ જેને તૈયારી થઈ નથી અને બસ હવે જ તૈયારી ચાલુ કરી છે અને થોડા ઘણા સમયમાં જ જેને ઇતિહાસ કવર કરવો છે એના માટે એક રામબાણ પુસ્તક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક ભારતમાં સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાત. પરંતુ જેને પહેલાથી તૈયારી કરી ચૂક્યા છે, આ બધી બુક મેં જણાવી એમાંથી કોઈ બી એક બુક રિફર કરી શકે છે. અગત્યનું બુક્સ નથી, અગત્યનું છે કોઈ બી એક બુક પકડવી અને એને એક બે વાર રિવાઇઝ કરવી. કોઈ બી બુક તમે 2-3 બુક અલગ અલગ વાંચી લીધી એક એક વાર તો એનાથી ફાયદો નહીં થાય. ફાયદો એનાથી થશે કે એક ઓથેન્ટિકેટ સારી બુક પકડીને એને 2 વાર વાંચવાની. તો આધુનિક ભારત માટે આટલી બુક્સ છે જેમાંથી સૌથી સારી આ છે જેને તૈયારી નથી કરેલી અને જે તૈયારી કરી રહ્યા છે પહેલેથી. બરાબર, એના માટે ઓલ્ડ એનસીઆરટી બિપિન ચંદ્રની જે બુક આવે છે એ સારામાં સારી છે. તો આ 2 માંથી કોઈ બી એક બુક તમે ફોલો કરી શકો છો. પરંતુ જે એનસીઆરટી છે એ હિન્દીમાં છે, ગુજરાતીમાં વાંચવું હોય તો ધારૈયા સાહેબ. તો આ 3 બુક આધુનિક ભારત માટે છે. મધ્યકાલીન અને પ્રાચીન માટે શું કરો? તો મધ્યકાલીન માટે અને પ્રાચીન માટે તો હિન્દીમાં ઓલ્ડ એનસીઆરટી જ વાંચવી પડશે. એના સિવાય બી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક આવે છે. આ સિવાય અલગ અલગ લિબર્ટી, અક્ષર, વર્લ્ડ ઇન બોક્સ બધાની બુક આવે છે. પરંતુ બધામાં કંઈક ને કંઈક ખામી હોય છે. તમે લિબર્ટીની કે અક્ષરની બુક વાંચવા જશો તો થોડીક નાની પડશે, એમાં બધો કન્ટેન્ટ ભેગો નહીં આવી શકે. આ સિવાય તમે જો બીજી કોઈ મોટી બુક્સ લેશો જેમ કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની તો બુક ખૂબ જ લેન્ધી થઈ જશે. પરીક્ષામાં ખાલી ને ખાલી ઇતિહાસ એક જ ટોપિક કવર થશે. તો આ બધી રીતે કંઈક ને કંઈક અડચણો આવશે. પરંતુ જો તમારે મધ્યકાલીન અને પ્રાચીન આ 2 ઇતિહાસ કરવા જ હોય તો તમે ઓલ્ડ એનસીઆરટી હિન્દીમાં વાંચી શકો છો.
હવે જેવું મધ્યકાલીન અને પ્રાચીન પૂરું થાય સાથે ને સાથે તમે એક ટોપિક કરી રાખો જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો। કેમ કે પ્રાચીન ભારત અને મધ્યકાલીન સાથે આ વસ્તુ રિલેટેડ છે ભારતનો સાંસ્કૃતિક વારસો। કોઈ ભી રાજા આવ્યો, નરસિંહવર્મન આવ્યો તો નરસિંહવર્મને કયું મંદિર બનાવ્યું, કૃષ્ણ રાજા આવ્યો તો એને કયું મંદિર બનાવ્યું, તો આ બે વસ્તુ રિલેટેડ છે, લિંક છે। તો આ જેવું પ્રાચીન અને મધ્યકાલીન કરો સાથે ને સાથે સાંસ્કૃતિક વારસો કરી નાખો। હવે સાંસ્કૃતિક વારસો શેમાંથી કરવો? ભારતનો સાંસ્કૃતિક વારસા માટે એક નોટ્સ આવે છે, નીતિન સિંઘાનિયા આ વ્યક્તિની નોટ્સ આવે છે જે હિન્દી ઇંગ્લિશ બંનેમાં ઉપલબ્ધ છે। હિન્દી ઇંગ્લિશ નથી જોવાચું બરાબર, તો પછી ગુજરાતીમાં નાયોઝનું મટીરિયલ આવે છે, તમે ગૂગલમાં સર્ચ કરી શકશો નાયોઝ GNR, અને એમાં સ્ટડી મટીરિયલ આપેલા હોય છે જેમાં કલ્ચરનું સ્ટડી મટીરિયલ છે। આ સિવાય તમને હું લિંક પણ આમાં નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો બી ડાયરેક્ટ એ વેબસાઇટમાં જઈને તમને સ્ટડી મટીરિયલ મળી જશે નાયોઝ। તો સાંસ્કૃતિક વારસા માટે આ કરી શકાય। આ બે સબ્જેક્ટ પૂરા કરવા માટે વધારેમાં વધારે તમારે 7 દિવસ એટલે કે એક અઠવાડિયું આપવાનો છે। 2 દિવસમાં તમે કરી નાખો આધુનિક ભારત, 2-3 દિવસમાં પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત, અને 2 દિવસમાં સાંસ્કૃતિક વારસો જોડે ને જોડે થઈ જશે। તો 7 દિવસ મેક્સિમમ આપો આ વસ્તુને। ત્યારબાદ તમે આવતા રહ્યો ક્વોલિટી, ક્વોલિટી જો તમારે કરવું છે તો સારામાં સારી 2 બુક ગુજરાતીમાં ઉપલબ્ધ છે, એક છે ડોક્ટર વિકલ્પ કોટવાલ સાહેબની, આ સિવાય વર્લ્ડ ઇન બુક્સની। આ 2 બુક આવે છે ક્વોલિટી માટે જે ખૂબ સરસ છે, સ્ટાર્ટિંગ જે કરી રહ્યા છે એના માટે આ ઇનફ છે, પરંતુ જે પહેલેથી વાંચી ચૂક્યા છે જેમ કે લક્ષ્મીકાંત જેને પહેલેથી ક્વોલિટી માટે કરેલી છે, જેને ડીડી વાસુ ક્વોલિટી માટે કરેલી છે, તો એ લોકો માટે આ બુક જરૂરી નથી, એ લોકો લક્ષ્મીકાંતને ફોલો જ કરતા રહીએ। લક્ષ્મીકાંત એકવાર થઈ ગઈ તો પછી એના સિવાય બીજી કોઈ બુકની જરૂર નથી। ડીડી વાસુ ઓલ ટાઈમ બેસ્ટ છે બરાબર, ડીડી વાસુ જો તમે કરી લીધી તો બીજી કોઈ બી અલગ અલગ બુક કરવાની જરૂર તમારે છે નહીં। તો આ 2 બુક તમે જો પહેલેથી વાંચતા હોય તો લક્ષ્મીકાંતને જ ફોલો કરી રાખો જે ઇંગ્લિશમાં અને હિન્દીમાં આવે છે, પણ જે અત્યારે તૈયારી શરૂ કરી રહ્યા છે જેને ગુજરાતીમાં જ વાંચવું છે એ લોકો આ 2 વિકલ્પ કોટવાલ સાહેબની અથવા તો વર્લ્ડ ઇનબોક્સની, આ 2માંથી કોઈ બી એક બુકને ક્વોલિટી માટે ફોલો કરી શકે છે, જેમાં તમારું લગભગ કન્ટેન્ટ કવર થઈ જશે, લગભગ વસ્તુઓ એમાં તમારી કવર થઈ જશે। આના માટે બીજી કોઈ તમારે બુક લાવવાની જરૂર નથી, કે નહીં લિબર્ટી નહીં અક્ષર પબ્લિકેશન આ બધાની બુક્સ આવતી હોય છે, OMR ક્વેશ્ચન આવતા હોય છે, એમાં અત્યારે પડશું નહીં, પહેલાં આ કવર કરો। કેટલો ટાઈમ આપશો? તો કે જો તમે આ વિકલ્પ કોટવાલ સાહેબ અથવા વર્લ્ડ ઇન બુક્સ વાંચતા હોય તો મેક્સિમમ 4-1 દિવસમાં એને કવર કરવાનો ટ્રાય કરો, મેક્સિમમ 4-5 દિવસમાં આ ક્વોલિટીનો એક કિસ્સો ખતમ કરી નાખો। ત્યારબાદ આપણે જઈએ કે આગળનો એક અગત્યનો ટોપિક એ છે ભૂગોળ। ભૂગોળની વાત કરીએ તો ભૂગોળ પહેલા તો ગુજરાતની ભૂગોળ આવે છે, ભારતની ભૂગોળ આવે છે, અને સાથે સાથે ભૌતિક ભૂગોળ આવે છે। ગુજરાતની ભૂગોળ માટે આપણે એક લેક્ચર સિરીઝ આખો બનાવીને મૂકી દીધો છે, એને એક તો તમે ફોલો કરી લો, આ સિવાય બી જો તમારે હજી ગુજરાતની ભૂગોળમાં મહેનત કરવી હોય તો ડોક્ટર મંજુલાબેન દવે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવે છે મંજુલાબેન દવે, એને તમે ફોલો કરી શકો છો। એ નથી વાંચવી, લેન્ધી પડે છે, તો શહેજાદ કાજીની બુક આવે છે ગુજરાતની ભૂગોળ માટે, એને તમે ફોલો કરી શકો છો। બંને બુક સારી છે, બંને બુકને તમે રિફર કરી શકો છો, 2માંથી તમને જે કન્વિનિયન્ટ હોય તમારા પાસે જે ઉપલબ્ધ હોય એને વાંચી શકો છો। આ સિવાય ભારતની ભૂગોળ વાંચવી છે એના માટે શું કરીશું? તો કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ YP પાઠકની બુક આવે છે, અને ભૌતિક ભૂગોળ માટે મહેન્દ્ર શાહ, બંને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે, બંનેને કવર કરી શકીશું, બંને વાંચી શકીશું, બંને લેન્ધી બુક છે। તમારે તમારી બુદ્ધિથી જે બી બિનજરૂરી ટોપિક છે, બિનજરૂરી વસ્તુ છે, એને આમાંથી તમારી રીતે હટાવવા પડશે, એને તમારી રીતે દૂર કરવા પડશે। એક સિલેબસ લઈને બેસો, સિલેબસમાં જે ટોપિક આવેલા છે એ અનુક્રમણિકામાં ટીક કરી નાખો, એટલા જ વાંચો, પહેલા તો આખી બુક વાંચવાની જરૂર નથી। આ સિવાય 11-12 GCERT ભૂગોળની બુક આવે છે, એને વાંચી લ્યો, તો તમારો આ 4-5 વસ્તુમાં તમારું ભૂગોળ ટોટલી કવર થઈ જશે। તો ભૂગોળ માટે આટલી વાત આપણે કરવાની છે, એક ગુજરાતની ભૂગોળ માટે આપણી લેક્ચર સિરીઝ, પ્લસમાં જઈને તમે મંજુલાબેન અથવા તો શહેજાદ કાજી, આ 2માંથી જે બી તમને યોગ્ય લાગે એકાદ દિવસની અંદર જ ગુજરાતની ભૂગોળ પતાવવાનો ટ્રાય કરો, જેમ બને એમ। પછી વાત કરીએ ભારતની ભૂગોળ, તો YP પાઠક અથવા તો GCERT બુક્સ લઈ લો, એમાંથી ભારતની ભૂગોળ 2-1 દિવસની અંદર એને કવર કરવાનો ટ્રાય કરો, અને છેલ્લે ભૌતિક ભૂગોળ તમે કરો, પહેલા બને ત્યાં સુધી પહેલા ભૌતિક ભૂગોળ વાંચો, અને ભૌતિક ભૂગોળ માટે મહેન્દ્ર શાહની બુક આવે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની, અથવા તો તમે 11મા ધોરણની ભૂગોળની બુક લઈ લેશો તો એમાંથી બી કવર થઈ જશે, તો એને પણ 2-1 દિવસની અંદર કવર કરવાનો ટ્રાય કરો, 5-1 દિવસમાં ભૂગોળ આપણું કવર કરે, બની શકે ત્યાં સુધી એને કવર કરો।
આ સિવાય જો ભૂગોળ વાંચવું છે તો નાયોઝનું મટીરિયલ આવે છે. યસ, નાયોઝ ગાંધીનગર જેની હમણાં જ આપણે વાત કરી કે સાંસ્કૃતિક વારસામાં, એના બધા જ વિષયના મટીરિયલ છે. અમુક અમુક વિષયના ખૂબ સારા છે, ભૂગોળનું એમાં સારું મટીરિયલ છે. એમાં થોડી ઘણી ગ્રામેટિકલ મિસ્ટેક તમને અવશ્ય જોવા મળશે આ નાયોઝના મટીરિયલમાં, પર્ટિક્યુલર ભૂગોળ માટે વાત કરું છું, એમાં ગ્રામેટિકલ મિસ્ટેક છે. આ છતાં એમાં કન્ટેન્ટ ખૂબ સારું છે, તો તમે એ બી વાંચી શકો છો. આ સિવાય જેને હિન્દી ઇંગ્લિશમાં વાંચવું હોય, ભૂગોળ ઇંગ્લિશમાં ખાસ જેને વાંચવું હોય, તો NCERTની બુક્સ, ભૂગોળની બધી જ બુક્સ લઈ લ્યો, 6 થી લઈને 12 ધોરણ સુધીની. એમાં લગભગ આ ભારત અને ભૌતિક ભૂગોળ બંને કવર થઈ જશે અને બહુ સારી રીતે કવર થઈ જશે. તો આ બધી બુક્સમાંથી તમે બાકાત થઈ જશો, ખાલી ને ખાલી એક NCERT પકડી રાખો ભૌતિક અને ભારતની ભૂગોળ માટે. તો એ પણ એક બેસ્ટ રસ્તો છે. બે રસ્તા છે, તમારે આ કરવું હોય તો આ બી કરી શકો, અને NCERT પકડવી હોય તો એ બી એક ફોલો કરી શકો. પણ બને ત્યાં સુધી 5-1 દિવસમાં ભૂગોળ કવર કરીશ. ત્યાર પછી એક અગત્યનો જે ટોપિક છે આપણો સાયન્સ. સાયન્સમાં બે વસ્તુ આપેલી છે, તમે જો સિલેબસ જોયો હોય તો, એક કન્વેન્શનલ સાયન્સ છે, સાયન્સ અને ટેકનોલોજી, કે ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આ બધી વસ્તુનો ભારાંક સહેજ ઓછો લાગી રહ્યો છે સિલેબસ જોતા આપણે જોઈએ તો. એને બહુ ડિટેલમાં નથી આપેલું, પરંતુ જે ડિટેલમાં આપેલું છે એ વસ્તુ છે ટેકનોલોજી. યસ, ટેકનોલોજીને ખાસ ડિટેલમાં આપેલી છે. તો એના માટે તમે બજારમાં જોશો તો વર્લ્ડ ઇન બુક્સ ને આ તે ઘણી બધી બુક્સ તમને અવેલેબલ છે. પરંતુ જો બેસ્ટ રીતે સાયન્સ પ્રિપેર કરવું હોય તો છેલ્લા 8-1 મહિનાની એક બુક્સ, જે મેગેઝિન આવે છે કરંટ મેગેઝિન, એ 8-10 મહિનાની મેગેઝિન લઈ લો. જો ઇંગ્લિશમાં હિન્દીમાં વાંચતા ફાવતું હોય તો વિઝનની મેગેઝિન આવે છે, સૌથી સારામાં સારી છે. એ વિઝનની મેગેઝિન લેશો એમ એટલે એમાં સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર આપેલા છે, સાયન્સનું કરંટ અફેર, ઇકોનોમિક્સનું કરંટ અફેર, ડિફેન્સનું કરંટ અફેર. તો એ રીતે એ બધી જ મેગેઝિનમાંથી સાયન્સના જેટલા કરંટ અફેરના ટોપિક છે એ બધા કવર કરી લો, એટલે એની અંદર તમારું મેજર સાયન્સ કવર થઈ જશે. જેમાં ટોપિક તમને આપેલા છે, IRS આપેલો છે, IRNSS આપેલો છે, ડિફેન્સની બધી મિસાઇલો જે નવી નવી આવતી હોય છે, તો આ બધું કરંટ રિલેટેડ સિલેબસમાં જ આપેલું છે. તો આ બધી જ વસ્તુ કરંટ મેગેઝિનમાં સાયન્સમાં કવર થઈ જશે. આ સિવાય એમાં એક અલગથી ટોપિક આપેલો છે પર્યાવરણ, એન્વાયરમેન્ટ વિશે, તો એ બી તમારે નાયોઝનો મટીરિયલ આવે છે, ઇકોલોજી એન્ડ બાયોડાયવર્સિટી, એમાં તમારું આખું નાયોઝના મટીરિયલમાં પર્યાવરણનો ટોપિક કવર થઈ જશે. પરંતુ એ નાયોઝના મટીરિયલમાં બહુ બધી વસ્તુ છે, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને આ તે બધી, એમાં કન્વેન્શનલ પર્યાવરણ બી આપેલું છે કે ભાઈ ફૂડ ચેઇન શું છે, બરાબર. તો એ બધી વસ્તુને થોડુંક બાદ કરજો. પર્યાવરણમાં બી તમે કરો તો શું કરવાનું છે, કરંટ રિલેટેડ વધારે કરવાનું છે, કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ, પછી આ બધી જે સમિતિઓ ભરાતી હોય છે, બરાબર. તો એ બધી સમિતિઓ અને કરંટ રિલેટેડ પર્યાવરણ પહેલા ખાસ કરી નાખજો, પછી ટાઈમ વધે તો બીજું નાયોઝના મટીરિયલમાંથી પર્યાવરણ કરજો ટાઈમ વધે તો. આ સિવાય સાયન્સની આટલી વસ્તુ છે જે આપણે 4-1 દિવસમાં અગત્યનું કવર કરી લેવાનું છે. સાયન્સ માટે બને ત્યાં સુધી બેસ્ટ વે મેં તમને કીધો એમ કે કોઈ બુક પ્રિફર કરતા પહેલા 8-10 મહિનાની છેલ્લી જે મેગેઝિન છે એની અંદરથી બધા સાયન્સના કરંટ અફેર તારવી લ્યો, એને પહેલાં રીડ કરી લ્યો, એને પહેલાં ખતમ કરો. પર્યાવરણ માટે નાયોઝનું મટીરિયલ છે એની અંદરથી બધી જ આ જે સમિતિઓ છે, બેઠકો છે, આ બધી જ વસ્તુ પહેલાં કવર કરો. આટલું થઈ જાય 4 દિવસની અંદર. પછી જો તમારે સાયન્સ વાંચવું હોય તો લ્યુસર્ટની સાયન્સની બુક આવે છે, જનરલ સાયન્સ, બરાબર. લગભગ સ્ટુડન્ટ આ વાંચે છે, મારા મત મુજબ વંચાય નહીં અત્યારે. અત્યારે કેમ કે સિલેબસ જોતા સાયન્સનો ભારાંક છે એ કરંટ ઉપર વધારે રહેશે. તો પણ છતાં તમારે જો વાંચવું હોય તો લ્યુસન્ટની સાયન્સની બુક આવે છે, વર્લ્ડ ઇન બોક્સની સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક આવે છે, જે તમે શ્યોરલી વાંચી શકો છો. આ સિવાય જે છેલ્લે અગત્યનો ટોપિકની વાત કરીએ એ છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રની વાત કરીએ તો જે લોકો પહેલેથી અર્થશાસ્ત્ર ભણેલા નથી, જેને કન્સેપ્ટ ક્લિયર નથી, સાયન્સ બેકગ્રાઉન્ડ, આર્ટ્સ બેકગ્રાઉન્ડના લોકો છે જેને અર્થશાસ્ત્ર વિશે વધારે ખ્યાલ નથી, એવા લોકો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની તૈયારી કઈ રીતે કરવી? તો સૌથી પહેલા તો 11-12 GCERTની બુક્સ તમે અર્થશાસ્ત્રની લઈ લો, આ બંને બુક્સને પહેલા વાંચી લો. એનાથી શું થશે, તમારો લગભગ કન્ટેન્ટ કવર થઈ જશે અને તમારો કન્સેપ્ટ બી આખો ક્લિયર થઈ જશે. અર્થશાસ્ત્ર શું છે ત્યાંથી લઈને કઈ રીતના પ્રશ્નો આવી શકે બધું તમારે એમાં કવર થઈ જશે. તો આ બે બુક પહેલા તો રીડ કરી લો. 2-1 દિવસનો ટાઈમ લાગશે, વધારે ટાઈમ એમાં આપતા નહીં, બે બુકને ઉપર છલી એકવાર વાંચી લો. પછી કઈ રીતની મહેનત કરવી? તો અર્થશાસ્ત્રને લગતા પ્રશ્નો જો મેજોરિટી મારું માનવું છે ત્યાં સુધી શું પૂછાશે, કરંટ રિલેટેડ પૂછાશે. જેમ કે બે ટોપિક ખાસ તમારે કવર કરવાના છે, બજેટ અને સર્વે. આ બંને કવર ક્યાંથી કરવા? જો ઇંગ્લિશ હિન્દીમાં વાંચતા ફાવે તો તમે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની સાઇટ છે ગૂગલ ઉપર જઈને સર્ચ કરશો, એટલે ઓફિશિયલ સાઇટ જ છે, એમાંથી તમને આ બંને વસ્તુ મળી જશે.
આ બંને વાંચવામાં તમને લેન્ધી પડતું હોય, જો વધારે હોય, હિન્દી ઇંગ્લિશમાં વાંચતા ના ફાવતું હોય, તો કઈ રીતે પ્રિપેરેશન કરવી? તો તમે કોઈ બી જે કરંટ અફેરની મેગેઝિન છે, વર્લ્ડ ઇનબોક્સની આવે, લિબર્ટીની આવે છે, આ સિવાય નેશનલ લેવલે વિઝન, ઇનસાઇટ, આ બધાની જે મેગેઝિન આવે છે, એની અંદર આ બંને વસ્તુનું આખું એનાલિસિસ આપેલું હશે. મહત્વપૂર્ણ મુદ્દા આપેલા હશે કે ભાઈ બજેટમાં કયા ક્ષેત્રે કેટલો ફાળો આપવામાં આવ્યો, કઈ નવી યોજનાની જોગવાઈ કરવામાં આવી, આ બધી જ વસ્તુ એમાં અંતર્ગત આપેલી હશે. તો એને પહેલા ખાસ તૈયાર કરી લ્યો ઇકોનોમિક્સ માટે આ બે વસ્તુ. આમાંથી અંદાજે 5-1 પ્રશ્નો તો તમારા કમસે કમ નીકળી જશે બજેટ અને સર્વેમાંથી. આ સિવાય ઇકોનોમિક્સ કઈ રીતે વાંચવું? તો જેમ સાયન્સની પ્રિપેરેશન કરવાની છે, એઝ ઇટ ઇઝ આપણે ઇકોનોમિક્સને વાંચવાનું છે. છેલ્લા 10-1 મહિનાની વિઝન અથવા ઇનસાઇટની તમે કરંટ મેગેઝિન લઈ લ્યો, જેની અંદર તમને હિન્દી ઇંગ્લિશમાં આપેલું હશે સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર, એમાં તમે ઇકોનોમિક્સના જેટલા બી ટોપિક્સ છે એને ફટાફટ કવર કરી લ્યો. તો આ વસ્તુ ઇકોનોમિક્સ માટે સૌથી પહેલા કરવાની છે. પછી જો જરૂર લાગે તો તમે નાયોઝનું મટીરિયલ તમે વાંચી શકો છો ઇકોનોમિક્સ માટે. પરંતુ 5-6 દિવસનો ટાઈમ બચશે એટલે આટલું તમે મોર દેન ઇનફ છે, આટલું ખાસમાં ખાસ આટલું તો કરવાનું જ છે સૌથી પહેલા. તો મિત્રો, આ રીતે કંઈક ઓવરઓલ પ્લાનિંગ કરી શકાય, જેને હાલમાં અત્યારે જે તૈયારી ચાલુ કરી રહ્યા છીએ, જે 1 મહિનાની અંદર જે વાંચવા માંગે છે જીપીએસસી માટે, એના માટે જે પહેલેથી વાંચી રહ્યા છે, જેના થોડા ઘણા સબ્જેક્ટ કવર થઈ ગયા છે, હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી પતી ગયું હોય, એવા લોકો પોતાની રીતે આ જે બીજા ટોપિક છે એની અંદર વધારે ટાઈમ તમે સ્પાન કરી શકો છો, વધારે ટાઈમ એમાં પસાર કરો અને એને વધારે સારી રીતે કવર કરો. પરંતુ જેને મહિના દિવસની અંદર કરવું છે આ રીતે કંઈક કરી શકશે. આ સિવાય એક ટોપિક આપણો બાકી રહી જાય, કરંટ અફેર. કરંટ અફેરમાં બે મુદ્દા તો આપણે આ ટોપિકની સાથે ને સાથે કરી જઈશું સાયન્સ અને ઇકોનોમિક્સમાં. આ સિવાયના જેટલા બી મુદ્દાઓ છે, કઈ નવી યોજના છે, કોઈ નવી ઘટના છે, કોઈ નવી જગ્યાએ કોઈ નવા પદ ઉપર કોઈની નિમણૂક થઈ છે, આ બધી જ કરંટ મેગેઝિનમાંથી છેલ્લા 6-8 મહિનાની મેગેઝિન તો મિનિમમ કરવી પડશે, જેને તમે એકવાર જોઈ લ્યો 4-5 દિવસની અંદર. આ સિવાય જો વાંચવાનું બાકી રહીએ તો એ છે મેથ્સ. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળાને લગભગ તકલીફ નહીં પડે મેથ્સમાં, આર્ટ્સ કોમર્સ વાળાને મેથ્સ કરવું પડશે. તો મેથ્સની બી કોઈ બી ઘણી બધી અલગ અલગ માર્કેટમાં બુક આવતી હોય છે, અંક ગણિતની આ તે, આ સિવાય ઇંગ્લિશમાં આર એસ અગ્રવાલ આવે છે, તો તમે કોઈ પણ એ બુકને રિફર કરી શકો છો. તો મિત્રો, આટલા 8 મુદ્દા છે, 8 મુદ્દાને તમે તમારી રીતે, તમને જે મુદ્દામાં વધારે તકલીફ લાગતી હોય, જે વિષયમાં વધારે તકલીફ લાગતી હોય એમાં થોડોક વધારે ટાઈમ આપો. જે મુદ્દા તમને પહેલેથી ફાવતા હોય, મેં જેમ કીધું એમ કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે તો તમને સાયન્સ અને મેથ્સમાં ઝડપથી તમને ખ્યાલ આવી જશે, તો એમાં ટાઈમ થોડોક ઓછો આપો. હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમિક્સમાં ટાઈમ તમે વધારે આપો. તમે આર્ટ્સ બેકગ્રાઉન્ડ છે, બીએ વિથ હિસ્ટ્રી કરેલું છે, તો એમાં તમને ઝડપથી ફાવી જશે, 2-1 દિવસની અંદર એને પતાવીને પછી આ બીજા બધા સબ્જેક્ટની અંદર વધારે ટાઈમ આપો. તો ટાઈમ તમારે તમારી રીતે મેનેજ કરવાનો છે, પરંતુ બુક આટલી ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો, હજી પણ જો કોઈ ક્વેશ્ચન હોય, હજી પણ કોઈ તમને મનમાં દ્વિધા હોય તો મને કોમેન્ટ કરો. કોઈ બી વસ્તુ વિશે, કોઈ બી બુક્સ ક્યાંથી નથી મળતી, જો અમદાવાદમાં બુક્સ તો મળી જશે, બહાર ક્યાંથી બુક નથી મળતી તો તમારો થોડો પ્રશ્ન છે એના વિશે. બહારમાં બુક ક્યાં મળશે એનો મને આઈડિયા નથી, પરંતુ તમે અંદર અંદર મિત્રો સાથે કોન્ટેક્ટ કરીને આ બુક બને ત્યાં સુધી પરચેસ કરી શકો છો. અને મેઇન તો વસ્તુ છે કે નાયોઝના જે મટીરિયલ છે, એનસીઆરટી છે, આ સિવાય જીસીઆરટી જે આપણે હમણાં વાત કરી ગયા, આ બધી જ વસ્તુ તમને ઓનલાઈન મળી જશે પીડીએફ રૂપે, બરાબર. બધાની જ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઉં છું, એની અંદર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે તમારે એ ખર્ચો જો બચી જવાનો છે, તમે મોબાઈલની અંદર પીડીએફ રૂપે બધું રીડ કરી શકો છો. આમ છતાં જો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરો મિત્રો. થેન્ક યુ. વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.